પોથી ધોરણ છ હવે એનો છે ચલો એનો તમારે અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહીકન પાઠ ચોથો કરવાનો છે ત્રણ પાઠ આપણે 33 દાખલા સુધીના મૂકી દીધેલ છે અને ચોથો પાઠ બાકી છે એ કરાવું જો 8 પુસ્તક અને 20 પુસ્તકનો ગુણોત્તર એટલે 8 ના છેદમાં 20 ઉપર નીચે અવયવ પાડો એટલે 2 ના છેદમાં 5 વધે એટલે 2:5 એક કબાટમાં લીલા પુઠ્ઠાવાળા પુસ્તકો બદામી પુસ્તક સાથેનો ગુણોત્તર 2:3 આપેલો છે તો લીલા પુઠ્ઠાવાળા પુસ્તકો છે એને 2x કહી દો બદામી પુસ્તકને 3x કહી દો હવે લીલા પુઠ્ઠા બરાબર 18 આપ્યા તો 2x બરાબર 18 લખો x બરાબર 9 થઈ જાય 2 છેદમાં વયા જાય તો હવે બદામી પુસ્તકને આપણે 3x ધાર્યું કારણ કે 3 ગુણોત્તર છે એટલે 3x બરાબર x ની કિંમત મૂકી દો તો 9:27 થઈ ગયું હવે અહીંયા જોવો જોઈએ અહીંયા તમને એમ કીધું છે કે અહીંયા 18 છે આ 36 એ બધો 18 2 36 થાય ને એનો મતલબ કે 36 માંથી 2 નો ભાગ એટલે ઉપર નીચેથી 2 ઉડી ગયા એટલે અહીંયાથી 2 ઉડી ગયા ત્યારે 2 વધ્યા તો અહીંયા ઉપર નીચે અહીંયા ઉપર નીચે 2 વડે ગુણાકાર કરો એટલે 4 આવે અહીંયા બરાબર હવે અહીંયા છે 18 અહીંયા 16 અને અહીંયા 24 6 × 18 બધાયનો તમે અંશ અને છેદ ઉડાડો ને અહીંયા તો 2 ના છેદમાં 8 × 5 = 40 અને 8 × 2 = 16 તો 2 ના છેદમાં 5 આવે ને મેન તો બધાયમાં 2 ના છેદમાં 5 આવે ને એવી રીતના કરવાનું છે 45 બરાબર 45 એટલે કઈ રીતના કર્યું છે 9 × 5 = 45 તો ઉપર 9 × 2 = 18 અહીંયા 2 × 12 = 24 બરાબર તો અહીંયા નીચે 12 વડે ગુણવા પડે 12 × 5 = 60 એટલે 60 મૂક્યા અતિ સંક્ષિપ્ત રૂપમાં દર્શાવેલ ગુણોત્તરને એક સિવાય બીજો કોઈ પણ સામાન્ય અવયવ હતો નથી જો 5 પૈસાનો 25 પૈસા સાથેનો ગુણોત્તર કરી લ્યો 5 ના છેદમાં 25 એટલે 1 ના છેદમાં 5 વધે 20 પૈસાનો કેટલા સાથે ગુણાકાર કરીએ તો આના જેટલો જવાબ આવે તો 20 પૈસાનો 20 તો મૂકવા જ પડે કારણ કે ઉપરના જો 5 ઉપર એક જ રહેવું જોઈએ એટલે 20 તો મૂકીએ જ બરાબર અને છેદમાં 5 વધવા જોઈએ એટલે 5 મૂકીએ એટલે 16 બરાબર આ રીતના કરાય એટલે 16 ગુણોત્તર કરીએ ને તો આ બે જવાબ સરખા આવે માનવ જાતના દુધિયા દાંતની સંખ્યા 20 કાયમી દાંતની સંખ્યા 32 તો દુધિયા દાંતની સંખ્યાનો કાયમી દાંત સાથેનો ગુણોત્તર એટલે ગુણોત્તર ઉપર જે પહેલા કીધું એની ઉપર લખવાનું દુધિયા દાંત નીચે કાયમી દાંત દુધિયા દાંત છે 20 છેદમાં કાયમી દાંત 32 હવે અવયવ પાડી ભાગ અલાવો એટલે 5 ના છેદમાં 8 વધે એક લંબચોરસ કાગળની લંબાઈ 1.2 મીટર છે અને સેમીમાં ફેરવી નાખો 1.2 × 100 સેમી હવે પહોળાઈ 21 સેમી છે કાગળની પહોળાઈ નો લંબાઈ સાથે ગુણાકાર જે પહેલા કીધું છે ને એ તમે જોવો એની અંદર પહેલા કીધું છે એ ઉપર મૂકો અને બીજું કીધું હોય ને નીચે મૂકવાનું છે તમારે એટલે પહોળાઈના છેદમાં લંબાઈ 21 ના છેદમાં 1.2 × 100 21 ના છેદમાં 12 આ નો પોઈન્ટ ઉપર જવા દે એટલે 10 થઈ જાય અને 100 તો છેદમાં છે જ હવે આવી રીતના અવયવ પાડો એટલે તમારે 7 ના છેદમાં 40 વધે એટલે 7:40 જવાબ આવે હવે એના પછીનો દાખલો જુઓ પૃથ્વી ધરી પર 24 કલાકમાં 360 તો 2 કલાકમાં કેટલા ત્રિરાશિ માંડો 24 કલાક = 360 અંશ ફરે તો 2 કલાક = કેટલું ફરે ત્રિરાશિ માંડો એટલે તમારે કલાકારે રાખવાનું અને શોધવાનું હોય ની સામે જવા દેવાનું હવે આવી રીતના ત્રિરાશિમાં બીજી લીટીમાં ઉપર મૂકો ઉપરની લીટીમાં નીચે મૂકો ગુણાકારમાં 360 મૂકી દો એટલે 30 જવાબ આવે 3 મીટર લાંબી ધાતુની એક નળીનું વજન 7.6 કિગ્રા છે તો આવી 7.8 મીટર લાંબી નળીનું વજન કેટલું હશે જો 3 મીટર તો આટલું વજન તો 7.8 મીટર તો કેટલું વજન ત્રિરાશિ માંડી આને ઉપર જવા દો 3 ને નીચે આવવા દો ગુણાકારમાં 7.6 હવે પોઈન્ટ દૂર કરીએ આનું પોઈન્ટ દૂર કરીએ એટલે છેદમાં 10 આવે આનું પોઈન્ટ દૂર કરીએ એટલે છેદમાં 10 આવે એટલે છેદમાં 100 આવી જાય તન ઉડી જાય આનો 3 વડે ભાગ અલાવીએ એટલે 26 × 3 નો ગુણાકાર થાય હવે આ 2 નો ગુણાકાર કરો તો તમને 1976 મળે અને છેદમાં 100 છે એટલે 19.76 કિલોગ્રામ થાય આપણે આ 12મા ચેપ્ટરનો ચોથો પાઠ પૂરો થાય છે બાકીના બધાય પાઠ આપેલા છે અને સ્વાધ્યાય પોથીના 6, 7, 8ના બીજા સત્રના 3 ધોરણના દાખલા મૂકી દીધેલ છે એ પણ ગણતરી સાથે
सीधा जवाब मुकवा नहीं, गणतरी करीने जवाब मुकवाना छे तमारे खाली जग्या मां पण।